Sen Swami'nin bir diğer bilmiyorum. Bu Sejalba Gohil Sri Swami'nin bir diğer sadece. Online lecture namazının hadi ki sadece kalırım. Şu Thoran Bar Commerce. Ati apre vani ki vevastane sançalın bir şey abiyaz karvanı ki chapter number 4. Vevastha tantra. Ema vaydi vevastha tantra na çarca vachana karvanı ki. Tuke agavna video lecture kame joyasi. Reki vevastha tantra ete şu. Reki vevastha tantra kene te kam giri karayche. એમાં એક જ દિશામાં એક જ લીટીમાં સીધે ઉપરથી નીચે તરફ અને નીચેથી ઉપર તરફ એ રીતે કાર્ય થતું હોય છે માટે તેને રેખીક વ્યવસ્થા તંત્ર કહેવામાં આવતું હોય છે ત્યારબાદ વ્યવસ્થા તંત્ર એટલે કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કાર્યાનુસાર વ્યવસ્થા તંત્ર કોને કહેવામાં આવે છે તો કે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની અંદર કાર્યને ભારણ આપવામાં આવે છે તેમાં જેટલો કાર્ય છે ને संचार
આટલી લાક્ષણિકતાઓ જે છે એ વૈધિક વ્યવસ્થા તંત્રની લાક્ષણિકતાઓ જોવા મળે છે. વૈધિક માળખું એટલે તો સૌથી પહેલા માળખું એટલે કે એની રચના કેવી હોય છે, માળખું કેવા પ્રકારનું હોય છે તેની સમજૂતી અહીં આપણે મેળવીએ. નિશ્ચિત ધ્યેયને સિદ્ધ કરવા સંચાલકો સફળતાપૂર્વક વૈધિક માળખાની રચના કરે છે. કોઈ પણ એક હેતુ નક્કી કર્યો છે, શું નક્કી કર્યું છે, હેતુ જે નક્કી કર્યું છે એ હેતુને પાર પાડવા માટે સંચાલકો સફળતાપૂર્વક એટલે કે તમારા કામ કરવા માટેની એક તલબ હોય છે, હેતુ સિદ્ધ કરી ત્યારે જ કામ પૂરું થશે. તો એવી રીતની આજ્ઞા કરતા હોય છે તેને સફળતાપૂર્વક વૈધિક માળખાની રચના કરતા હોય છે. સ્ટેપ બાય સ્ટેપ જે કાર્ય કરવાનું હોય છે, કોને કરવાનું છે, આખું એનું સંચાલનનું માળખુંની રચના કરતા હોય છે. ઉપરી અધિકારીથી તળ સપાટી સુધીની જવાબદારી કોને કેટલી સોંપણી કરવી એવી આખું માળખાની રચના કરવામાં આવતી હોય છે તેને વૈધિક માળખા તરીકે ઓળખવામાં આવે છે. બીજું પોઈન્ટ છે અપરિવર્તનશીલ. પરિવર્તનશીલ એટલે તમને ખ્યાલ છે કે તેમાં ફેરફાર કરી શકાય છે. તમે જે ગતિવિધિથી તમે જે નિશ્ચિત એક આયોજન તૈયાર કર્યું છે, માળખાની રચના કરી છે, એ રચનાની અંદર કોઈ પણ સમય અને સંજોગો આધીન પરિસ્થિતિને આધીન પરિવર્તન લાવી શકો છો. પણ આ જે માળખું છે અપરિવર્તનશીલ છે. આ પ્રકારના વ્યવસ્થા તંત્રમાં કર્મચારીઓનું સ્થાન મોટે ભાગે અપરિવર્તનશીલ જોવા મળે છે. એટલે કે કર્મચારીઓનું જે સ્થાન એક વખત યથાવત થઈ ગયું ફરીથી પરિવર્તન થતું નથી. સ્થાન યથાવત છે. કર્મચારીને સ્થાન એકવાર નિશ્ચિત કર્યા બાદ જ્વલજ તેમાં ફેરફાર જોવા મળે છે. કોઈ પણ વસ્તુનું કાર્ય કરવાનું છે, સપોઝ કે રોડ બનાવવાનું એક કાર્ય આપણે હેતુ લીધો છે કે ત્યાંનું કોન્ટ્રાક્ટ લીધો છે, એની માટે જે નીતિ નિયમ પદ્ધતિ દ્વારા કર્મચારીની નિમણૂક કરવામાં આવી, જે પ્રકારનું કાર્ય કરવામાં આવે એ કાર્ય જ્યાં સુધી પૂર્ણ ન થાય, બરાબર, જ્યાં સુધી પૂર્ણ થશે નહીં ત્યાં સુધી એ કર્મચારીનું સ્થાન યથાવત રાખવામાં આવશે. એમાં જ્વલન માત્ર પણ ફેરફાર કરવામાં આવતો નથી. એટલે અપરિવર્તનશીલ વૈધિક વ્યવસ્થા તંત્ર છે. કેવું છે? અપરિવર્તનશીલ માળખું છે. એમાં ફરીથી ફેરફાર કરવામાં આવતો નથી. ઉપરથી નીચે સત્તાની સોંપણી કરવી આ ત્રીજી લાક્ષણિકતા છે. કેવી રીતની? ઉપરથી નીચે સત્તા જે સોંપવામાં આવે છે એ નીચે, આ તમને ખ્યાલ છે કે આપણો આ પિરામિડ તો બધી જગ્યાએ આપણે યાદ જ રાખવાનું છે, બરાબર, કે આ મધ્યમ સપાટી, તળ સપાટી, બરાબર, આ ઉચ્ચ સપાટી, મધ્યમ અને આ તળ સપાટી છે. તો ઉપરથી નીચે તરફ સત્તાની શું સોંપણી થતી હોય છે? સત્તા સોંપણી. આ ઉપરની નીચે તરફ એટલે કે અહીંયાથી જે આપણો હેતુ સિદ્ધ કર્યો છે, આપણો જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેયને પાર પાડવા માટે પહેલાં મધ્યમ સપાટીને આદેશ આપવામાં આવે, મધ્યમ સપાટી દ્વારા તળ સપાટીને આદેશ આપી અને કાર્ય સિદ્ધ કરવામાં આવતું હોય છે. આ ઉપરથી નીચે તરફ સપાટી તરફ જે છે સત્તાની સોંપણી કરવામાં આવતી હોય છે. સત્તાની સોંપણી ઉપરી અધિકારી દ્વારા કરવામાં આવે છે તેનું મોટું કદ. એના પછીનો ટોપિક જે છે એ મોટું કદ. તો કેવા કદની અંદર આ વૈધિક વ્યવસ્થા તંત્ર જોવા મળે છે? તો વ્યવસ્થા તંત્ર એ મોટું કદ ધરાવતા એટલે કે નાના નાના જે એકમો હોય, નાના નાના આયોજનો કરતા હોય, નાના નાના તેના હેતુઓ હોય, ધ્યેય હોય, એવામાં વૈધિક વ્યવસ્થા તંત્ર કાર્ય કરતા નથી. પણ કોઈ મોટા કાર્ય કરવા માટે મોટા એકમોની અંદર મોટું કદ ધરાવતું હોય તેમાં વૈધિક વ્યવસ્થા તંત્રનું માળખું છે એ કાર્યરત થતું જોવા મળે છે. ચોક્કસ સંબંધો. કેવા સંબંધો વિકસે છે? માત્ર ચોક્કસ સંબંધોનો જ વિકાસ થાય છે. વિધિસર રીતે માળખાની રચના થતી હોવાથી કર્મચારી વચ્ચે ચોક્કસ સંબંધ જ વિકસાવવાનો હોય છે. માત્ર ને માત્ર કે કામને લગતી જ બાબતની વાત કરવામાં આવતી હોય છે. કામ સિવાય અન્યત્ર કોઈ પણ પ્રકારની વાતચીત થતી નથી. માત્ર ને માત્ર કામ માટે જ ભેગા થાય છે અને કામ જે તમારો હેતુ છે, તમારો જે ધ્યેય છે એની માટે જ અહીંયા ચોક્કસ સંબંધ વિકસાવવામાં આવે છે. કામ પૂરું, તમારો હેતુ પૂરો, તમારો ધ્યેય છે એ સિદ્ધ થઈ ગયો, ત્યાંથી તમે બ્રેક લઈ શકો છો. તમે
સમજી શકાય તેવી રીતે સંદેશ આપો તેને માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. માહિતી સંચાર એ વૈદિક પ્રકારના માર્ગ દ્વારા જ થાય છે. કેવી રીતે? વૈદિક પ્રકારના એટલે કે ચોક્કસ માર્ગ પ્રમાણે જ થાય છે. અવૈદિક માહિતી સંચાર કોઈ જ સ્થાન હોતું નથી એટલે એમાં અંદરોઅંદર રિલેશન છે એ જોવામાં આવતા નથી. પણ ચોક્કસ જે કાર્ય માટે ભેગા થયા છે એ કાર્યના હેતુ સિદ્ધ ન થઈ જાય ત્યાં સુધી એ કાર્ય સામે જ ફોકસ કરવાનું હોતું હોય છે. એટલે સિદ્ધિ લીટીમાં જ માહિતી સંચાર થતો જોવા મળે છે. કાર્યને અંદર જ માહિતીનો ભેદ થતો જોવા મળતો હોય છે. હા, વૈદિક માહિતી સંચારના જોઈ શકો છો. સૌથી પહેલા તો તમે શું જોયું? તો કે વૈદિક માળખું છે, અપરિવર્તનશીલ માળખું જોવા મળે છે. ઉપરથી નીચેની સત્તાની સોંપણી કરવામાં આવે છે. મોટું કદ આપણે જોઈ શકીએ છીએ. ચોક્કસ સંબંધોનો વિકાસ થતો જોવા મળે છે અને યોગ્ય માહિતી સંચાર દ્વારા જ માહિતી આપવામાં આવતી હોય છે. તો આમ વૈદિક લેખન કરજો જેથી કરી પ્રશ્ન વ્યવસ્થિત સમજી શકો. તો ફરીથી નવા